હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે તો દીવની અંદર જે વેપારીઓ છે, હોટલ સંચાલકો છે, તેની સિઝન પૂર્ણ થઈ છે. અમે અત્યારે દીવના સુપ્રસિદ્ધ નાગવા બીચ નજીકના રસ્તાઓ પર છે અને આ રસ્તો છે જે સતત લોકોથી ભરાયેલો રહે છે. અહીંયા પર ખૂબ લોકોની ભીડ જોવા મળે છે, પરંતુ અત્યારે જુઓ આ રસ્તા ઉપર એકલ દોકલ વાહનો જોવા મળે છે, એકલ દોકલ પ્રવાસીઓ જોવા મળે છે. ખાસ કરીને અહીંયા પર જે ધંધા રોજગાર ચાલી રહ્યા છે, જે નાના નાના વેપારીઓ છે, તે અત્યારે જોઈ શકાય છે કે એકદમ ફ્રી બેઠા છે. કારણ કે અહીંયા પર પ્રવાસીઓનો આ સૌથી લોકપ્રિય બીચ છે દીવનો, અને અહીંયા પર પ્રવાસીઓનો ઘસારો છે તે સતત રહેતો હતો. પરંતુ રસ્તા ઉપર જોઈ શકાય છે કે જે અહીંયા પર વાહનો પસાર થાય છે તેમાં મોટાભાગના સ્થાનિક લોકો છે, જે પ્રવાસીઓ છે તે એકલ દોકલ સંખ્યામાં જોવા મળી રહ્યા છે. દર વર્ષ ચોમાસાની સિઝન આવતા આવતા અહીંયાના વેપારીઓની, અહીંયાના હોટલ સંચાલકોની, અહીંયાના નાના ધંધાર્થીઓની સિઝન છે તે પૂર્ણ થતી હોય છે, અને જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારબાદ દીવમાં પ્રવાસીઓની ખૂબ પાકી હાજરી જોવા મળે છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવનો લોકપ્રિય નાગવા બીચ છે તે અત્યારે સુમસામ ભાસી રહ્યો છે. નાગવા બીચના મારી પાછળના દ્રશ્યો બતાવીશ. આ બીચ એ છે જે દીવનો સૌથી લોકપ્રિય બીચ માનવામાં આવે છે. મિની ગોવા તરીકે આ બીચને ઓળખવામાં આવે છે. પરંતુ જુઓ આ બીચ અત્યારે સુમસામ ભાખી રહ્યો છે. કારણ છે કે અહીંયા પર દરિયામાં નાહવા પર, દરિયા નજીક જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે આ દરિયા, આ બીચ છે તે ખૂબ દૂર હતો. જ્યારે ચોમાસાની સિઝન નહોતી ત્યારે અહીંયા પર વોટર સ્પોર્ટ ધમધમતા હતા, પરંતુ અત્યારે દરિયો ભર છે, મતલબ કે દરિયો આગળ આવ્યો છે, અને આ બીચ જ્યાં લોકો ફરતા હતા અથવા તો બેસતા હતા એ જગ્યા ઉપર પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. અહીંયા પર પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. દરિયામાં જોરદાર કરંટ છે, અને આ ચોમાસાની ઋતુની અંદર દરિયામાં કરંટ હોવાના કારણે અહીંયા પર દરિયા કિનારા પર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈને આ બીચ છે તે હાલ સુમસામ ભાસી રહ્યો છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના નાગવા બીચની આગળના વિસ્તારમાં અમે છીએ, અને આ દરિયા કિનારા પર પણ પ્રતિબંધ છે અત્યારે અહીંયા પર જવા પર. આ છતાં પણ જોઈ શકાય છે અમુક પ્રવાસી છે તે અહીંયા પર દરિયા કિનારા નજીક પહોંચ્યા છે, અને અહીંયા પર કાયદાને ઉલ્લંઘન થઈ રહ્યું છે. કલેક્ટરના જાહેરનામાની ધજિયા ઉડી રહી છે, છતાં પણ આ પ્રવાસીઓ અહીંયા પર પહોંચ્યા છે. બે દિવસ પહેલાં જ અહીંયા પર એક કચ્છના માંડવીનો પ્રવાસી ડૂબ્યો હતો. જોઈ શકાય છે અહીંયા પર દરિયાની અંદર જબરજસ્ત અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, અને અહીંયા પર ઘણા એવા પ્રવાસી છે તે અહીંયા પર પહોંચે છે. જો કે અહીંયાથી પોલીસ આનાથી અજાણ છે, કારણ કે પોલીસ નાગવા બીચ છે ત્યાં લોકોને રોકી રહી છે, પરંતુ અહીંયા પર ન તો પોલીસનો બંદોબસ્ત છે, જેના કારણે અમુક પ્રવાસી છે તે અહીંયા પર જોખમ લઈ રહ્યા છે. આ દરિયામાં ચોમાસામાં દરિયો ગાંડો તૂર બને છે, ઊંચા ઊંચા મોજા ઉછળે છે, અને આ પ્રવાસીઓ છે તે અહીંયા પર જીવના જોખમે પહોંચે છે, જેના કારણે હાલમાં જ એક પ્રવાસી અહીંયા પર ડૂબ્યો હતો. આ જુઓ અહીંયા પર આ જે ભાટ છે આ વિસ્તારની અંદર આ દરિયાના મોજાઓ છે તે ફૂટી રહ્યા છે, અને આહલાદક દ્રશ્યો સાથે સાથે ખોફનાક દ્રશ્યો છે તે અહીંયા પર જોવા મળી રહ્યા છે. આનાથી પ્રવાસીઓ અજાણ હોય છે, અને જેના કારણે જ આ પ્રવાસીઓ જ્યારે મોજાઓ અહીંયા પર ઉછળે છે તેનો આનંદ માણવા જાય છે, ત્યાં સેલ્ફી લેતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, પરંતુ આ જ્યારે મોજાઓ છે ત્યાં પ્રવાસીઓ તેનાથી અજાણ છે કે કેટલા ખોફનાક હોય છે, જેને લઈને જ્યારે આ મોજાઓ ફૂટે છે ત્યારે આ પ્રવાસીઓ ઘણી વખત મુશ્કેલીમાં મુકાય છે. થોડા દિવસ પહેલાં પણ અહીંયા પર પ્રવાસી ડૂબ્યો હતો કચ્છના માંડવીનો, અને બે દિવસ પહેલાં પણ દીવના પોર્ટ વિસ્તાર છે ત્યાં પણ એક પ્રવાસી ડૂબ્યો હતો. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળના નાગવા બીચ નજીક અકસ્માત થયો છે, અને આ નાગવા બીચથી જે આગળ જવાનો રસ્તો છે જ્યાં નાગવા ગામ છે અથવા તો પામ હોટલ છે આ એ તરફનો રસ્તો છે, અને અહીંયા પર આ બીચ છે, અને બીચની બિલકુલ નજીક આ જે ટર્ન છે ત્યાં કાર ચાલક, જે સ્કોર્પિયો કાર ચાલક છે, તેનાથી ચૂક થઈ છે, અને ચૂક થવાના કારણે આ કાર છે તે સીધી જ અહીંયા પર આ સાઈડની જે રેલિંગ છે અથવા તો પાર્કિંગ અન્ય જગ્યા છે ત્યાં ઘૂસી ગઈ છે. જાણવા મળ્યું છે કે બહારના પ્રવાસી હતા, અને આ સ્કોર્પિયો કારની અંદર કુલ 5 જેટલા લોકો સવાર હતા એવું જાણવા મળ્યું છે, પરંતુ આ તમામ લોકોને કોઈ ઈજાઓ ન પહોંચી હોવાનું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે. દીવ પોલીસ પણ અહીંયા પર પહોંચી છે, અને દીવ પોલીસ દ્વારા આ જે કાર ચાલક છે તેને 3,000 ફાઇન આપવામાં આવ્યો છે.